શહેરમાં આવેલી એપીએમસી માર્કેટ હવે હંમેશા માટે બંધ થઈ જશે, કારણ કે વલસાડના દમાડાજી નજીક નેશનલ હાઈવે નંબર 8 પાસે નવા એપીએમસી માર્કેટનું ખાતમુહૂર્ત વલસાડ એપીએમસીના ચેરમેન અરવિંદભાઈ ઉકાભાઈ પટેલ હસ્તે કરવામાં આવ્યું હતું. વલસાડ શહેરમાં આવેલી એપીએમસી માર્કેટ હવે હંમેશા માટે બંધ થઈ જશે, કારણ કે વલસાડના ધમડાચી નજીક નેશનલ હાઈવે નંબર 8 પાસે નવા એપીએમસી માર્કેટનું ખાતમુહૂર્ત વલસાડ એપીએમસીના ચેરમેન અરવિંદભાઈ ઉકાભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વેપારી ગણ અને એપીએમસીના ડિરેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે નવા એપીએમસી માર્કેટના નિર્માણ બાદ વેપારીઓને જે લાભ થશે તે માટે એપીએમસીના ચેરમેન અરવિંદભાઈ ઉકાભાઈ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે વલસાડમાં એપીએમસી માર્કેટ શહેરમાં હતી અને જેને લઈને ગામડેથી આવતા ખેડૂતો અને બહારથી આવતા વેપારીઓને ઘણું દૂર પડતું હતું. આ સાથે શહેરની મધ્યમાં આવેલું હોવાથી વેપારીને માલ સામાન લાવવા અને લઈ જવા માટે પણ ઘણી અગવડતા પડતી હતી. શહેરીજનોને પણ કેરીના પક અને દરમિયાન ટ્રાફિકની ભારે સમસ્યાનો સામનો કરવો પડતો હતો. દરેકને સુવિધા મળી રહે તેવા હેતુથી વલસાડ એપીએમસી બોર્ડના સભ્યો સાથે આ બાબતે ચર્ચા કરી વલસાડની બહાર હાઈવે નજીકના એપીએમસી માર્કેટનું નિર્માણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ નવા એપીએમસીના નિર્માણમાં હવે દરેક સમસ્યાને ધ્યાનમાં લઈને કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં ખાસ કરીને એપીએમસીના માર્કેટમાં આશરે 180 જેટલી દુકાનો બનાવવામાં આવશે, તેમજ કોલ્ડ સ્ટોરેજ, ગ્રેડર, ડ્રાઇવિંગ ચેમ્બરની સુવિધાઓ રાખવામાં આવી છે. આ સાથે અનાજ, શાકભાજી તથા અન્ય પાકના ફળોના વેપારીઓ એક જ સ્થળેથી વેપાર કરી શકશે, તે રીતને સુવિધા પૂરી પાડવામાં. આ પ્રસંગે સુરત એપીએમસીના વેપારી બાબુભાઈ શેખ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આ સુવિધાઓ જોઈને પોતે વલસાડના નવા એપીએમસી માર્કેટના વેપાર કરવાની તૈયારી બતાવી હતી. આ પ્રસંગે વલસાડ એપીએમસીના વાઇસ ચેરમેન ગણપતભાઈ પટેલ, એપીએમસીના ડાયરેક્ટર સમીરભાઈ માપરા, નગરપાલિકાના સભ્ય કિરણભાઈ ભંડારી, રમેશભાઈ પડિયાર, ડાયરેક્ટર સુવલાલ શાહ, નયનેશ પટેલ સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અમૃત પટેલનો રિપોર્ટ, વલસાડ.